હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મજામાં છો ને ફ્રેન્ડ્સ? આપણી કલસોડની નવા પાઠ્યપુસ્તકમાં તમને નવી નવી પ્રવૃત્તિ કરવાની મજા આવે છે ને? હા, આપણે આગળ વાત કરી હતી ને કે આપણા નવા પાઠ્યપુસ્તકમાં ઘણી બધી નવી નવી પ્રવૃત્તિઓ આપી છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, ગયા અઠવાડિયે આપણે પાઠ એક વાંદરાને વાંચતા નહીં આવડેમાં એક સરસ મજાનું ગીતરૂ ગાયું હતું, તો તમને યાદ તો છે ને? હા, તો તમને ગીત ગાવું ગમે છે? હા, તો ચાલો ફરીથી આજે આ ગીત ગાઈએ. ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બતેર જારામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંડો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોર્ડમાં, ને હું તો બાની સોડમાં. તો બાળ મિત્રો, આ ગીત ફરીથી ગાવાની મજા આવી ને? તો ફ્રેન્ડ્સ, આપણા આ ગીતમાં કેટલાક પ્રાણીઓ ક્યાં રહે છે તેની વાત કરવામાં આવી છે. હવે તેના આધારે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, તેના તમારે જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ગીતને તમે ધ્યાનથી જુઓ અને તેમાં જોઈને પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો કહો, ઉંદર ક્યાં રહે છે? હા, દરમાં, બરાબર ને? તો હવે માણસ ક્યાં રહે છે? અરે, આ પ્રશ્નનો જવાબ તો બધાએ સાથે જ આપી દીધો. બધાને ખબર છે કે માણસ ગઢમાં રહે છે, બરાબર ને? તો હવે આગળનો પ્રશ્ન જોઈએ, ચકોચકી ક્યાં રહે છે? બરાબર, માળામાં. તો હવે કહો, સમડીનું ઘર ક્યાં આવેલું છે? કોણ કહેશે? હા, ઊંચા ઝાડ ઉપર. તો હવે કહો, ચામાચીડિયો ક્યાં લટકે છે? સાચું, ઝાડની ડાળે. તો હવે આગળનો પ્રશ્ન જોઈએ, ગાય અને બકરી ક્યાં રહે છે? વાડામાં, બરાબર ને? તો બોર્ડમાં કોણ સૂવે છે? અરે વાહ, સિંહ સૂવે છે, બરાબર ને? તો આ પ્રશ્નોના જવાબ આપવાની પણ મજા આવી ને મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ ગીતમાં કેટલાક પ્રાણીઓ અને તેમના રહેઠાણ વિશેની વાત કરવામાં આવી છે, બરાબર ને? એટલે કે અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ રહે છે અને તેમના ઘરને શું કહેવાય છે તેની વાત કરવામાં આવી છે. તમે ગયા અઠવાડિયે વાંદરાનું ઘર વાર્તા સાંભળી હતી ને? તો આ વાર્તા સાંભળવાની મજા આવી હતી ને? તો ફ્રેન્ડ્સ, તમને વાર્તા સાંભળવી ગમે છે? હા, તો ચાલો આજે આપણે એવી જ બીજી નવી વાર્તા સાંભળીએ. કાગડો અને ચકલી. એક ઝાડ ઉપર માળો હતો, સળિયોથી ભરેલો, અહીંયા ત્યાં બધું જ વેર વિખેર કાગડાનું, અને બીજો માળો હતો ખૂબ જ સુંદર શણગારેલો ચકલીનો. એકવાર શું થયું? ભયાનક તોફાન આવ્યું, વીજળી ચમકવા લાગી અને વરસાદ પણ શરૂ થઈ ગયો, અને જે તકલાડી હતું તે કાગડાનો માળો તૂટી ગયો અને કાગડો ખૂબ જ ભીંજાઈ ગયો. કાગડાએ નક્કી કર્યું કે પડોશીની ચકલીના ઘરે જઈને માળાની ગરમીમાં ચૂપચાપ બેસી રહીશ. કાગડાએ ચકલીનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું, ચકલીબેન, ચકલીબેન, દરવાજો ખોલો. ચકલીબેને કહ્યું,
કાગડાભાઈ, જરા ઊભા રહો, હું મારા પપ્પુને નવડાવી રહી છું. કાગડો થોડી વાર ઊભો રહ્યો અને ફરીથી કહ્યું, ચકલી બેન, ચકલી બેન, દરવાજો ખોલો. ચકલીએ કહ્યું, જરા ઊભા રહો ને કાગડાભાઈ, હું મારા પપ્પુને કપડાં પહેરાવી રહી છું. કાગડો થોડી વાર ઊભો રહ્યો અને ફરીથી કહ્યું, ચકલી બેન, ચકલી બેન, જરા જલ્દી દરવાજો ખોલો ને. ચકલીએ કહ્યું, ઊભા રહો ને, જરા હું મારા પપ્પુને કાળો ટીકો લગાવી રહી છું. પણ બહાર કાગડો વરસાદમાં આખો ભીંજાઈ ગયો હતો. તે ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. એ ફરીથી બોલ્યો, છકલી બેન, છકલી બેન, દરવાજો ખોલો, વરસાદમાં ભીંજાઈને હું ધ્રુજી રહ્યો છું. આ સાંભળીને ચકલીએ દરવાજો ખોલ્યો, કાગડાભાઈને ઘરમાં બોલાવ્યા, શરીર લૂછવા માટે તુવાલ આપ્યો અને કહ્યું, કાગડાભાઈ અહીં બેસો, હું હમણાં જ નાહીને આવું છું. કાગડાભાઈને રસોડામાંથી ખીર રાંધવાની સુગંધ આવવા લાગી. એનાથી રહેવાયું નહીં, એ તો ઊઠીને રસોડામાં ગયો. ઘરમાં ગરમ ખીરની સુગંધથી કાગડાને લાગી ખૂબ જ ભૂખ. અને પછી શું, એને બીજું કંઈ જ ના વિચાર્યું, એણે ખીર ચત્ત કરી નાખી. નાહીને આવીને ચકલીબેને જોયું કે પપ્પુને ખવડાવવાની ખીર કાગડાભાઈએ પૂરી કરી નાખી અને એને ખૂબ જ ગુસ્સો આવ્યો. ચૂલામાં સરકતું લાકડું ઉપાડીને એણે કાગડા ઉપર ફેંક્યું. કાગડાની પૂંછડી પર સરકતું લાકડું પડવાથી તેની પૂંછડી બળી ગઈ અને એ ત્યાંથી ભાગી ગયો. તો બાળ મિત્રો, આ વાર્તા જોવાની મજા પડી ને? મને પણ બહુ જ મજા આવી. બિચારા કાગડાભાઈ કેવા બૂમો પાડતા પાડતા ભાગતા હતા. બિચારાની પૂંછડી સળગી ગઈ હતી અને જોયું ને કે ઘર તૂટી ગયું, તેથી કાગડાભાઈ કેવા વરસાદમાં ભીંજાઈને ધ્રુજતા હતા. તો આવું જ આપણા વાંદરાભાઈ સાથે પણ થયું હતું ને. યાદ છે તમને કે વાંદરાભાઈને કેટલી વાર સુગ્રીબાઈએ કીધું તો એ તેમણે ઘર નહીં બનાવ્યું હતું, બરાબર? અને તેના કારણે વાંદરાભાઈને કઈ કઈ તકલીફ પડી હતી, યાદ છે તમને? કહો. હા, બિચારા વાંદરાભાઈ શિયાળામાં ઠંડીથી ધ્રુજતા હતા અને ઉનાળામાં પરસેવાથી રેબચેપ થઈ ગયેલા, બરાબર ને? અને ચોમાસામાં તો વરસાદથી ભીંજાઈને ઠંડીથી ધ્રુજવા લાગ્યા હતા, બરાબર ને? તો આ રીતના આપણા રહેવા માટે ઘર કેટલું જરૂરી છે તે ખબર પડે છે, બરાબર ને મિત્રો? તો હવે અહીં હું તમને એક પ્રવૃત્તિ આપું છું. આપણે જો ક્યારેક બહાર ગામ જવાનું થાય અને આપણે પણ આવી રીતે ઘર વગર રહેવું પડે તો આપણને કેવી કેવી તકલીફ પડે, તો તેના વિશે તમારે વિચારવાનું છે અને તમારે પણ આવી જ કોઈ વાર્તા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આવી નવી નવી વાર્તા સાંભળવા માટે મળતા રહીશું. બધાને આવજો.